આંખો મળી છે આજ કદી દિલ મળી જશે રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે રોકાઈ જા ઉર્મીઓ મારા હૃદયમહી ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે દયાળુ છે તમે માંગો ને માંગો તોય દેવાનો વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે દુખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે માઇક ટેસ્ટિંગ માટે બોલું છું બધા ગંભીર થઈ ગયા એટલે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે ખાલી બંદૂકથી બે જણા બીવે જેના હાથમાં અહીંયા બીવે હામેનોય બીવે એટલે તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે હું એ વિચારો છું શું બોલું પણ બહુ જ સુંદર માહોલ છે અને અત્યાર સુધી તો કાર્યક્રમ સારી રીતે હાલ્યો હવે જે થાય ખરું અને આ ગામમાં તો હું પહેલી જ વાર આવ્યો છું એટલે હું તો એમ માનું કે ભાઈ હું જે બોલું એ નવું છે અહીંના માટે થાનગઢ છે મારું ગામ અને જિંદગીના ચુમ્મોતેરવાળા થાનમાં જ ગયા છે જ્યાં જે શાળામાં હું ભણતો અહીંયા ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી ગઈ એટલે રહ્યો શિક્ષકઓને પચીસ વર્ષ આચાર્ય હતો ભલે ન લાગતો હું ખરેખર હતો મારા ગામમાંથી એટલા બધા પાત્રો મળ્યા કે હજી ગામ તપાસ નથી કરવી પડી બહુ મારો મિત્ર છે મથુર એને મુંબઈ થી જોવા મહેમાન આવ્યા એમાં વિનુભાઈ મહેતા પાછા કોઈ ગ્રાહક બળદ ને જોવે એમ વિનુભાઈ મુરતિયા ને જોયો અને મને પૂછ્યું એમ કઈ લાયકાત છે એમ એકદમ ઉમર લાયક છે પછી મથુરના લગ્ન થયા પછી મથુર એક દી હમણાં મળ્યો તો મને કે મારી પત્ની છે ને એ રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે વેલા રોજ બસો માંગે તો કે હા મેં કીધું રોજ બસો રૂપિયાનું કરે છે શું તો કે હું આપું તો ખબર પડે મથુર ને આવા સમારંભમાં આવવું હોય તો એ પાછો પત્નીને પૂછે પૂછે સાંભળ્યું કયું પાટલું પહેરીને જેવું રસોડામાંથી બધી સૂચના આવે કે બીજું પહેરો મારા બાપુજી અપાય મેં કીધું તારે જ પાટલું છે એમાં એક તે પહેર્યું હોય એક પાછું ધોવામાં હોય એક જ માં એ વધે છે તું પહેરીને હાલતો થતો હતો મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એટલે માણા કેક નો કે આ હવના વ્યવહાર આમ છે આ માળા આપીને ભેટ સાલ ને માળા ત્યારે મને વિચાર આવ્યો હતો અમારે રવજી ભગત અને હામદ ગેલા હાફરા અમારા ગામના એમને લાલજીભાઈ વાસુકી પોટરીના માલિકી હરિદ્વાર લઈ ગયા એટલે બે જણાને એમ થયું કે હા ને હરકી ફેડીને આ ગંગા નદીને આમાં આપણા ભાઈ ક્યાંથી અહીં પહોંચ્યા હામત કંઈક નિમ લેવું જોઈએ બે બીડીના બંધાણી બીડી મૂકી દીધી ભાઈઓ હળકી પેઢી માં જઈને દર્શન કર્યા પ્રતિજ્ઞા કરી ગાથી બીડી બંધ ગંગાજી માં ડૂબક્યો ખાધી ને ટાઢ ચડી જાય સામતે કીધું કે રવજી ભગત ઉતાવળ થઈ ગઈ થોડીક ઉતાવળ થઈ ગયો અત્યારે જો બીડી પીધી હોય તો ગરમાવો આવે રવજી ભગત કે છે ગંગાજી આ પીધી અને વળી પાછી પ્રતિજ્ઞા કરીને વળી ધુમકા માર્યા ને પાછી ઠાડી ચડી ગંગાજીને કિનારે જ વાર મૂકીને ત્રણ વાર પીધી બોલ પછી કા જવા દીવો એના બદલે નિમ લ્યો માળા એક હજાર રોજ ફેરવવી બોલ આવું રવજી ભગતે નીમ લીધું માળા શરૂ કરી ખબર પડી કે આ તો અઘરું તૂટી રહી આમાં એક હજાર કેદી થાય પણ માણાની બુદ્ધિ છે ને કે આપણે માળા ફેરવવાની બાધા લીધી છે સુદર્શન એવી જ આવા દે આમ નામ બોલી લ્યો એટલે માણા ગોતી કરે અમારે રવિચંદ્ર ને બીડીનું બંધાણ હતું સ્થાન ના જ પાત્રો આ બધા તો એને પછી પ્રતિજ્ઞા કરી કે રોજ હું એક જ બીડી પીશ ભીખાલાલ પાસે આવડી બીડી વળાવે પીવે ને વળી પાછા ઓળવી નાખે એ જેટલી વાર ઘરમાં એ અખવારથી હાં સુધી પીવી હોય ને પીવે મારે જાદવજી બીડીનો બંધાણી હતો મેં વળી એને સલાહ આપી મેં કે જો આ તમાકુ છે ને એ ધીમું ઝેર છે મને પણ મારે ક્યાં ઉતાવળ છે પછા બીડી પી જાય રોજની પછી એને શ્વાસ નવીનું કેન્સર થયું રાજકોટ લઈ ગયા અમે મહેતા ડોક્ટર સાહેબે ટોક્યો સ્ટ્રોમી કરી ટોક્યો સ્ટ્રોમી કરીને અહીંથી ઓપન કરી દીધું એટલે શ્વાસોશ્વાસ અહીંથી શરૂ થયા એને દાખલ કર્યો હોસ્પિટલમાં આઠ દસ અહીં ગળાને રોજ આવી ગઈ બોલો અમે આડાવડા છીએ તો જાદવજી એ બીડી હળગાવી નાય ચેકવી અંદર શ્વાસ જાય ને બાર ધુમાડો નીકળે ને એને મજા આવી ગઈ બોલો પાછો અમને કે ડાક્ટર આવે તો મને કહેજો ચેતતા નર સદાય સુખી એટલે આ ચેત્યા હોત તો આપણે હોત ને હોસ્પિટલમાં પણ માલા ફેરત જુગ ગયો ગયા ને મનકા ફેર કરકા દાર કે મનકા મનકા ફેર એમ કીધું છો કબીર સાહેબે સ્ટેશનમાંથી અમારે બાર હાડા બારે પ્રોગ્રામ તો પૂરા થઈ જાય ને પછી સ્ટેશનના બાકડે બેઠા હોય ને પરત વગરની વાત હું બધી ચાલતી હોય ને એમાં એક વળી સત્સંગી પેસેન્જર હતો તો હું એને કબીર સાહેબની વાત કહેતો કે તેરસો ને અઠ્ઠાણું વરસ સિકંદર લોધીનું શાસન દિલ્હીના તખ્ત ઉપર અને અને નીમા મુસ્લિમ વણકર દંપતી ની સંતાન હતા એટલે આવતો નિમા લા તળાવને કાંઠે નિમાએ એમ કીધું મને તરસ લાગી ઓલો કે પાણી ભરી આવું તળાવમાં લોટો પાણીનો ભરવા ગયો ને ત્યારે એને ખડમાં એક બાળકને જોયું એવું તંદુરસ્ત રસ્તકો બાળક તરત ઉપાડી લીધું અને કીધું પત્નીને કાલે ખુદાએ દીકરો જ દીધો સીધો એના લાલન પાલનમાં ને બે પતિ પત્ની એવા ખુશખુશાલ રહેતા પછી કાજી સાહેબ પાસે ગયા આનું નામ પાડવું છે જુઓ કિતાબ આમ કિતાબ જોઈને નામ આવ્યું કબીર કબીર એટલે મહાન થાય શબ્દનો અર્થ તો કે ઈશ્વર માટે વપરાયા શબ્દ તો બીજા બીજી વાર જુઓ નહીં બીજી વાર નામ આવ્યું કબીર ને ત્રીજી વાર નામ આવ્યું કબીર ઈ આ સંત કબીર લોસ એન્જલસ અમારો કાર્યક્રમ હતો અને એક આમંત્રણ આવ્યું મેં કીધું આપણા જે નક્કી થયેલા કાર્યક્રમમાં નથી પણ આમંત્રણ છે કોનું તો મને કે કબીર આશ્રમનું મને આનંદ એ થયો કે અહીં લોસ એન્જલસમાં કબીર આશ્રમ સ્વીકાર્યું તરત હવે હારી વાત હાલે એમાં એક પેસેન્જર આવ્યો મને કા ચિકન ગુનિયાની તમને ખબર છે ને ક્યાં કબીર સાહેબની ક્યાં ચિકન ગુનિયાની મેં કીધું ના તો કે આ દર્દ છે ને કબીર સાહેબથી આવ્યું આવે તો કે હા ભજન નથી આવતું કહત કબીરા સોનમેર ગુનિયા ઈ આ ચિકન ગુનિયા કે હા ક્યાં જાતો મેળો પાડ્યો પણ ચિકન ગુનિયા દરદ અમારા ગામમાં થયું ને ત્રણ ડાક્ટરો બીમાર પડી ગયા પછી તો શું બોલે છે શું દર્દીને કેમ તપારે કાંઈ ખબર ન મળ્યો અમારે એક ડૉક્ટર સાહેબ સ્ટીટીસ્કોપ લઈને આમ દર્દીની છાતી છે મોચું અને વિચાર કરીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો બોલો એવો ખીજાણો સાહેબ તમારી સામે બેઠો છું વાતો કરું તમને કાંઈ ધ્યાનમાં નથી આવતું એ ડૉક્ટર કેવું ભાઈ એ બધું ખોટું તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતું બોલો કે સાહેબ આ ભોંગળી તો કાનમાં ભરાવો કે સોરી હવે તમે જીવો છો તમારું હાર્ટ છે ને એ ઘડિયાળ જેટલું નિયમિત હાલે સાહેબ એ મારો ખિસ્સા ઘડિયાળ જ છે બધા વર્ગોની અમે તો મજાક કરતા હોય એમાં અમારે શિક્ષક ભાઈ અમારે જગદીશની ની ફરમાઈ સાહેબ બાપુ એક શિક્ષક મોહનલાલ માસ્તર આમ તો અકોણાર ગુજરાતી વિષયનો પીરિયડ લે હોય ને પાછા પાડવાનું જ કામ કરે પછી પૂછે રમેશ તારે શું થાવું છે બાળકો આમ ઊભા છે મારે ડોક્ટર થાવું છે એમ તારે ડોક્ટર થાવું તમારી પેઢીમાં માંથી આ કોઈ કમ્પાઉન્ડર થા કમ્પાઉન્ડર બેસ્ટ અશોક તારે શું થવું છે કે મારે વકીલ એમ તારા બાપુજી તારી બા અમે દલીલ કારકુન થઈ ગયા એમાં મથુરની મેં વાત કરી ને એના દીકરો જાદવજી પણ આ મથુરનો દીકરો જાદવજી લાલો ને નામ જ છે ને એને ઉભો કર્યો દામોદર નામ હતું એનું દામોદર હા પણ દામોદર ઊભો થયો ને દામોદરે બીજી ભાજપ મથુરે દામોદરને કીધું તારો અભ્યાસ કેમ માલે છે મારે જાણવું લાય તારો પ્રગતિ પત્ર દામોદરે આપ્યું મથુરે વળી વાંચ્યું અંગ્રેજીમાં છ માર્ક ગુજરાતીમાં નવ ને ભૂગોળમાં આઠ ને ઇતિહાસમાં અગિયાર ને સંસ્કૃતમાં તેર ને આટલા બધા નબળા માર્ગ પણ છેલ્લે જોયું તો આર એસ સહી હતી એટલે મથુરને નવાઈ લાગી કે લે ઓજા સાહેબ અમને ભણાવતા હજી જીવે છે અમારા હેડમાસ્ટર હતા તે દામોદર કે બાપા તમારો જ છે મને જૂના ટંકમાંથી ચડ્યું મથુર કે મૂકી દે પાછું ખબરદારે એમ ખાંકા ખોળા કર્યા છે પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા છે દામોદર કહેતા કે વંશ પરંપરાગત હોય આ મોહનલાલ માસ્ટરે પૂછ્યું દામોદર તારે શું થવું છે દામોદર કે મારે હેડ માસ્ટર થવું એમ તારે હેડમાસ્ટર માસ્ટર થવું શું કરશું હેડમાસ્ટર થઈને તો કે સાહેબ તમને ડિસમિસ કરવા પણ હું વાત જે કરું છું ને એ મોહનલાલ માસ્તરને એકવાર સપનું આવ્યું અને સપનામાં ને સપનામાં માસ્તર મુંબઈ વ્યાઈ ગયા સપનામાં તો ગમે ત્યાં જવાય માસ્તર વ્યા ગયા મુંબઈને એમાં મુંબઈ મીડિયા ને એમાં બાંદરા ને આની કોક ત્યાં સ્ટુડિયો જોયો ને ત્યાં તો બે ચાર હિરોઈનો આવી પડી એ જમાનાની લીલા ચિટનીસને સુરૈયાને નરગીસને વૈદા રહેમાનને અને માસ્ટરને ફરી વળી બધી અને કે હવે રોકાઈ જાઓ એક કે મારું શૂટિંગ જોવા આવો ને એક કે મારે અહીંયા આવો ને મીનાકુમારી કહે તમને તો જવા જ ન માસ્તર કે મારે રજા નથી હવે આ આ બધાએ કેટલો આગ્રહ કર્યો આ શૂટિંગ જોવો ને સ્ટુડિયો જોવો ને મુંબઈમાં તમને ફેરવીને અહીંયા આજ દાદી રોકાવ તમે આવ્યા છો તો કેટલા વર્ષે આવ્યા ને માસ્તર એકના બે ન થયા મારે અકરજા નથી અને હવારના પોરમાં અમારી શેરીમાં માસ્તરે ઓટે પોકરાણ પોક મૂકીને રોયા બોલું બધા ભેગા થઈ ગયા શું થયું જોકે સપનામાં મહિનો દી પડ્યો રહ્યો તો ક્યાં પગાર કપાવાનો હતો પણ પરાધીન સપને સુખ નહી પરાધીન સપને સુખ નહીં સપનામાં સુખ ન હોય એને કારણ કે પરાધીન છે ને માને આવો પછતાવો થયો પણ બેતાલીસ વર્ષ પહેલાં ચૌદ નવેમ્બરે આ સ્ટેજ ઉપરના કાર્યક્રમને મને બેતાલીસ વર્ષ થયા પાપડપોળ સિરિયલ છે ને હાજી પાપડપોળ સિરિયલ હમણાં ત્રણ મહિના પૂરતો એને વિરામ આપ્યો છે બે હજાર બારમાં ફરી શરૂ થાય છે અને મારી એક ફિલ્મ નવ ડિસેમ્બરે રજૂ થઈ નવમી ડિસેમ્બરે પંચોતેરમાં વર્ષમાં મેં પ્રવેશ કર્યો તે દીજી રિલીઝ થઈ અને એની પટકથા સંવાદ અમે બે લખ્યા છે મેં નાનકડું પાત્ર કર્યું છે સન્યાસીનું કારણ કે હું સમજું કે ચુમોતેર વર્ષે હીરો થવા ન જવાય આ સાધુ મહાત્માનો હા શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો અને એક માધ્યમ મળ્યો હાસ્યને એટલે તેદી બેતાલીસ વર્ષ પહેલા એટલું જ નક્કી કર્યું હતું કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ સાથે બેસીને માણી હકે ને એવું નિર્દોષ હાસ્ય સર્જવું ને રજૂ કરું સમાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે હવે તો હું ભૂલી જાઉં છું ને તો ઓડિયન્સ યાદ કરી દે છે કેટલું મોઢે કરાવી દીધું છું તો એ સાંભળે છે હજી માણસો સાંભળે છે એને સાંભળે છે એટલે જઈશી હવે જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી જાઉં હું અને માની લો કે ન સાંભળે ને તો સોમાનભેર સ્ટેટથી નીચે ઉતરી જવું પણ આ કક્ષાથી નીચે ન ઉતરવું એકત્રીસ પાંચ છન્નું એ આડત્રીસ વર્ષ ચાર મહિનાની મારી નોકરી પૂરી થઈ દસ અન બાર બન અગિયાર અન એવા વર્ગ ખંડો હતા એની દિવાલો જ નીકળી ગઈ અને હવે આ એક જ વર્ગ રહ્યો છે એ આ ચાહકોનો વર્ગ છે અને આપણે હવે હસતા થયા છીએ આઝાદી આવ્યા ને આટલા હવે માણસ કંઈક દાંત વરસાદતા છીએ જૂના જમાનાના વૃદ્ધોએ કામ એક જ કર્યું કે ન દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવાની જરાક જરાક ખુશી થાય કે શું હિ હા હા કરવા હાસ્ય કલાકાર ને હ્યુમરિસ્ટ એવા નામે અત્યારે આવ્યા છો અને સન્માન દેતા શીખ્યો સમાજ એમ હાસ્યકારોને રાખે સારી રીતે અને એ છે અમારા અમારા જ ઉદાહરણો છે એમાં એટલે વાત એમાં પાયામાં પાછી ગાંધીજીની હું તો પહેલીવાર આ ગામમાં આવું એટલે કહું છું ગાંધીજીએ એમ કીધું છે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે હમણાં સૂટ પહેરીને એક મારવાડી શેઠના લગ્નમાં પ્રોગ્રામ દેવા ગયો કોઈ દી નહોતો ને આવી કમજ સુજી સૂટ બોટના ટાઈને કર્યો ઠઠારોને બેઠો ઓડિયન્સમાં કીધું આપણું નામ બોલે ત્યાં જાવું ને વિડીયોમાં ઝડપાઈ જાઉં ને હજી હું હજી અહીંયા દાખલ થયો ને તો વિવયે પાણી પંગાયું મારી પાસે બોલો મને કહે પાણી લે આવો હું તેને આમ જોઈ રહ્યો પણ ભગવાન મહાવીરની એક ફિલસોફી મને યાદ આવી કે જીવનમાં જે ઘટના ઘટે ને એનો પ્રતિભાવ મનમાં ઉઠે એ વ્યક્ત કર્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જાય છે કર્મ નિર્જરા આખી ફિલસોફી છે જેની જમમાં પણ પછી હું સમજી ગયો ઓલા વેઇટર હતા ને એ શૂટ પહેરીને ફરતા એમાં આ ગોટો થયો હા મારો એવો હતો નીવડાઈ એવો જ ફરતા રહ્યા એમ વળી પાછો ઈન્ટરમાં બીજી વાર આવો ગોટાળો થયો રબડીમાં જલેબી નાખીને ખાવી એવો હતો અહીંયા નાસ્તો હું રબડી લઈ આવ્યો ને જલેબી નાખીને પણ મારા રંગનું એવું ખાતું લાગ્યું મને કીધું ભાઈ આવું હતું એ છે તો મને કે શેમાંથી લઈ આવ્યા મેં કે આ રિયું એમાં જ લીધું કે જલેબી બનાવવાનું ખીરું છે તમે રબડી આ અને અમારે રબજી ભગતની જ વાત હું કરું ને હું અમુક વળી જમવાના હોય ને એમાં ઓલું ભજી ચીપી પકડીને મૂકવાનું ડીશમાં એવું હોય છે તે અમારે રવજી ભગતજી ચીપ્યો ને ભજીઓ બે લઈને આવતા ના હા જીપીઓ ક્યાં લે એવા અરે હું કેવો પાછો અહીંયા લાઈનમાં અટકી ગઈ સામુકી ઓબેરો શેરેટોનમાં સિરેમિક નહીં અમારા ગામમાં તેતાલીસ હજારની વસ્તી છે ને બસો ને પચાસ કારખાના જો માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર છે ને ભારતમાં ત્રીજા નંબરનું ગામ છે એટલે કારખાનાવાળા ન હોય પણ લખપતિ હોય એ ઓબેર હોય સેલેટોનમાં ફંક્શન ને એ બધું હાંચે લેવાનું બધું એમાં રવજી ભગતે શાક લીધું ને એને એમ થયું કે આઈસ નાખી થોડોક દહીં દહીં શાકારે રાખીને ખાઈને તો મજા આવશે એ ધોળા ઓલા બાઉલમાંથી લઈને કડશો નાખ્યો ખાવાની શરૂઆત કરી ત્યાં ખબર પડી કે આઈસક્રીમ છે પણ કે આડું અવળું જોઈને ને પછી હું તો ખાઈ ગયો કડીક તાડું લાગે ને કડીક તીખું લાગે ને પણ કર્યું પૂરું એટલે ગંભીરતામાં હાસ્ય ને હાસ્યમાં ગંભીરતા લાવવાનો આ પ્રયાસ પત્રકારો ઇન્ટરવ્યૂ મારો લે ને તો પૂછે તમારું નામ શાહ અટક રાઠોડ છે તમારી જાતિ કહી એટલે હું કહું નર જાતિ ફળમાં તમને શું ભાવે મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી પછી કેળાથી હલાવી દે તમારા પત્નીના સ્વભાવ હું ન કહી શકું પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કે જેના ઓછી ના લીધે એને દઈ દો આ સારામાં સારું કામ છે પણ શાંતિથી તમે પાછા વિચારો ને તો આ વાત છે જો પીપા ન એ પુણ્ય કિયા સો બાર જો કિસી તો દિયા સો બાર નામ સાબુદી અટક રાઠોડ તમારી જાતિ કે નર જાતિ પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘરકો બાંટ લીયા ભગવાન કો જમી આસમાં કોઈ બાંટા મત બાંટો ઇન્સાન કો તો હિન્દી હે હમ વતન હે હિંદોસ હમારા આટલી વાત પૂરતી છે પછી એને વધુ ક્યાંક કરવાની જરૂર છે પૂરતું છે આટલી વાત આ તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાટી જાતિ ભજન મંડળી વાળા બે સભ્ય જોઈ ગયા આપણી ભારતીય પરંપરા આખી જે છે ને જો જે મનોરંજનનું વળતર બહુ મોટું ચૂકવવું પડે ને એ હરવાડે મોંઘું બહુ પડે અમારા મિત્રો છે રાજકોટમાં નવીન કાકાને શંભુભાઈને જયંતિભાઈને બધા ડૉક્ટર મનોજ મહેતાન મેં કીધું શું કર્યું ઉનાળામાં હરેકે કાશ્મીર ગયા દાલ લેકમાં હાઉસબોટ રાખીને આઠ દી રોકાણા ત્યાંથી બાય ફ્લાઇટ સીધા આવ્યા દિલ્હીને દિલ્હીથી આવ્યા અમદાવાદને બાય રોડ રાજકોટ મેં કીધું હવે તો કે એના હપ્તા ભરી છે એટલે જે મનોરંજનનું વળતર બહુ મોટું ચૂકવવું પડે ને એ હરવાળે મોંઘું બહુ પડે આપણા ગામડામાં ભજન મંડળીઓ જુઓ તો આ તો રામસાગરને મંજીરા બે જ હતા હાર્મોનિયમ ને ટાઈસો કોટોન વાયોલિન બધું ઉમેરાનું પછી પણ મંજીરા ને તબલા ને રામસાગર એક હોય પછી વી વી પચીસ પચીસ વરા સુધી રૂવે ને માઇલો ભીતર જલે તમારો જોહાર કયા કરે ભગતું એમાં ખરચ નથી જાજો બેન દીકરીઓ પાંચ છાંટા વરસાદના પડે ને આવતી રહે સીધી ચોકમાં દહ દહ પૈસા ઢોળીને દીવાના હોય ને ચાંદો ઉગ્યો ચોકમાં ગાયલ ચાંદો ઉગ્યો ચોકમાં રાહડા થઈ જાય પણ મનમાં ઉમંગ હોય અયામાં હાંગ હોય ને પગમાં જોર હોય ને તમે પોતે લેતા હો ને રાસ એનું નામ ઉત્સવ કહેવાય પછી અદોદરા શરીર થઈ ગયા હોય ને પોટલા કોઈ સોફામાં પીડ્યા હોય ને બોલો આમ આમ દબાવવા કર્યા અને ટીવી ચેનલો માટે કોકના જોવા પડે ને આનું રામ મનોરંજન કહેવાય સમાજનું નિરીક્ષણ કરો ને તો મનોરંજન વધતા જાય છે ઉત્સવો ઘટતા જાય છે હા ઉત્સવો ઘટતા જાય શહેરમાં ને ગામડામથી ફેર શું છે ગામડાવાળા એમ વિચારે ભેગા થઈને જીવી અને શેરવાળા એમ બિચારે ભેગું કરીને જીવી એમાં જીવતર પૂરો થઈ જાય અશ્વની અશ્વની જેમ દોડીને હાફેજ માનવી પેલો ક્રમ લેવાની રેસમાં લોહી લોહાણ થાય તો એ માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય નું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય અહી વેદના ને વર્ષો ખોવાય નું કાંઈ નહીં અનંત આ દોડનો અંત જ આવે નહીં ને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટેની દોડ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સંસાર અને જે અટક છે તે દી સંન્યાસી ધ્યાન એટલે શું છે હું તો એમ કહું છું તમે જ્યારે ખડખડાટ હશો ને માણસ આપણી એક મુશ્કેલી શું છે કે આપણી માથે આપણે હજી હસી નથી શકતા હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું કે મારી મોટર લઈને હું સવારમાં નીકળી પડ્યો હવે ગમે એ મોટર ફોટવાઈ ગઈ મારી સમજણ પ્રમાણે મેં એને રિપેર કરવા પ્રયાસ કર્યો પણ મોટર રિપેર ન થઈ એમાં એક ખેડૂત નીકળ્યો એટલે ફોર્ડે કીધું કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દેશો ખેડૂતે ફોર્ડની મોટર ગાડામાં એ બાંધી દીધી ડરડીન લઈ ગયો ઓલે રિપેર કરી દીધી પણ ફોર્ડ બહુ ખુશી થઈ એમ ખેડૂતને દસ ડોલરની નોટ આપી કાલે બોલો કે નાના સાહેબ જરૂર નથી અરે કે લઈ લ્યો સંકોચ ન રાખો હું હેનરી ફોર્ડ છું ફોર્ડ મોટર કંપનીનો માલિક એટલે એ ખેડૂત કે સાહેબ તમે ગમે હો હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે અને ફોડની વાત નીકળી એટલે પત્રકારો એકવાર એને પૂછ્યું હતું કે તમારો તમારો બિઝનેસ તો તમે સારામાં સારી રીતે નિભાવ્યો પણ લગ્ન એ તમારું સફળ છે પ્રસન્ન દાંપત્ય અને સફળ ઉદ્યોગ આ બેનું રહસ્ય એક જ લીટીમાં કહી શકશો એટલે ફોર્ડ કે હા એક જ મોડલને વળગી રહેવું પણ હિથરો એરપોર્ટ ઉપર હેનરી ફોર્ડ ઉતર્યા ને એટલે એને કાઉન્ટર ઉપર પૂછ્યું કે સસ્તી હોટલની યાદી આપશો ઓલા લોકો કે તમારા દીકરા દીકરી અહીં આવે છે ને મોંઘામાં મોંઘી હોટલની પહેલી તપાસ કરે અને તમે ઉઠીને સસ્તી હોટલની યાદી માગો એટલે ફોર્ડે જવાબ આપ્યો કે એમને પહોંચાય એ કરોડપતિના દીકરા દીકરી છે મને ન પોસાય મારો બાપ ગરીબ ખેડૂત હતો આ જીવનના સત્યો રહ્યા ને એ બહુ સાદા હોય છે જીસસ ક્રાઇસ્ટને એક શ્રમજીવીએ પૂછ્યું કે અભણ છું હાવ ગરીબ છું તમારા પ્રવચનો સાંભળવા આવી શકું એવું મારી સ્થિતિ નથી અને સાંભળું તો સમજી શકું એવી બુદ્ધિય નથી પણ હવે મને કંઈક એવું કહી દીધું કે જે સાંભળ્યા પછી મારે બીજું કંઈ સાંભળવું ન પડે એટલે જીસસ ક્રાઇસ્ટે એને કીધું કે તમા તમને જે ગમે ને એ બીજા માટે કરો તમને જે ગમે એ બીજા માટે કરો આપણને ગમે એ ભાઈ માટે નથી કરી પચીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધી ક્રિશ્ચિયાનીટીના બાર દિવસો પવિત્ર દિવસો ગણવામાં આવે ટ્વેલ્ફ નાઇટ નાટક જો વિલિયમ શેક્સપિયરે અને યુરોપમાં જાઓ ને તો એ તમામ ગામડાઓમાં સર્વે કરી લેવામાં આવે ગરીબ માણસને બાર દીનું સીધો સામાન પહેલું પહોંચાડવામાં આવે પછી દર્દીઓની સર્વે કરવામાં આવે અને ભેટ સોગાદો મળી જાય સમગ્ર રાષ્ટ્ર આ બાર દિવસ ઉજવે તેની કોઈમાં ગરીબ તવંગરના ભેદભાવ ન હોય પવિત્ર દિવસો છે તો આપણે અહીં જુદી રીતે મીડિયા ઉજવવાનું પટકાવવા મીડિયાને અકસ્માતો તેન જે કંઈ થાય છે પણ આ એને એની વાત છે મહિમા છે લાવત છે હા વાત આ સત્ય એક લાવત એનું કહી દઉં લાવત છે એટલું કહેતા કે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય કેટલું સીધી વાત છે હજુ ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય તાપી નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાતી જાતી વજન મંડળીના બે સભ્યો જોઈ ગયા પડ્યા વાંહે બોલો એ કે જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે તાપીમાં ખાબી જ ઓડ પકડીને જ્યાં ખેંચીને તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા એને કેડે બાંધેલા સંતના હા જાય ને હાલતા હાલતા વગાડે નંદલાલ રે આવો ને ઘરે કામ છે આ ઘરેનો આવ્યા તાપીમાં ઉપડ્યા બોલ પછી જોવા નહીં આવે તો એને સારવાર આપી પણ ભાનમાં આવ્યા ત્યારે મારા જ પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય મારો મિત્ર એક સિતાર વગાડે છે ખોળામાં સિતાર લઈને બેસે ગમે એની સમજણ હોય એક જ તાર વગાડે છે બોલો એવો ધીરજથી પાછો ટી 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 એમ ક્રિયા જ કરે એની પત્ની કે શું ટીન ટીન કરો સિતાર વગાડતા એને જોયા હો કેટલા તાર વગાડે આમ જણનાટી બોલે બોલો કંઈ બધા ફાંફા મારે છે અને મને જડી ગયો છે એ બધા ફાંફા માર્યા છે ને મને જડી ગયો છે પણ જીવતરના તાર જેને જડી ગયા છે ને એને તો પછી તન કે તંબુર મેં સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા અહીં સન્માન થાય છે મૃત્યુલોકમાં કેવા જાત જાતના સન્માન થાય છે હમણાં સાહેબ પહેરાવી અમને માળાઓ આપી સ્વર્ગમાં આવી એકવાર ચર્ચા શરૂ થઈ કે ભાઈ આપણે અહીં સન્માન કરો કોક ના યા થાય છે તો આપણે શું વાંધો છે બધા દેવો ભેગા થયા કે ત્યાં કોનું સન્માન કરું તો કે આમ સાચા હૃદયથી જેને ઈશ્વરનું સ્મરણ કરાવ્યું હોય ને એને આપણે અહીં એવોર્ડ આપી કે બધા કે આ એ બહુ સાચી વાત છે તે અહીં પૃથ્વી લોકમાં એની જાહેરાત કરવામાં આવી કે ભાઈ આ પ્રકારનો એવોર્ડ સ્વર્ગમાં આપવાનો છે દેવ લોકોએ નક્કી કર્યું એટલે આ સંતો ને મહંતો ને સાધુઓ ને કલાકારો ને કથાકારો ને બધા કોઈ ડેટ નહીં ના પાડવા મળે મારે કદાચ જવું પડે એમ હવે બધાને એમ થયું કાલો આપણું નામ આવશે આપણે કહ્યું છે આમ કેમ નથી કદાચ આમે થાય ને આપણે હવે એ જાહેર થયું ને પરિણામ ખબર પડી કે એસટી ના ડ્રાઈવર અમારે ગોવિંદસિંહની પસંદગી થઈ ગોભા બાપુના એવા દેવદૂતને લઈ ગયા ઉપર બધાને એટલી નવાઈ લાગી કે આને આવો એવોર્ડ જબરજસ્ત અરે કે આને મારંવાર બસ હાંકીને એવા ટાંત માર્યા બીજી બસ પાસે એવી આમ પડખેથી કાઢી જેટલા પેસેન્જર બેઠા હોય એ રામ યા ખુદા ઓ ગો હાથનું ઈશ્વર સ્મરણ કરાવ્યું હોય તો આને કરાવી હું આખી જિંદગી જ્યારે બધાને જેવું મારાની વાત હાજી એલા ભાઈ પૂરું થાય છે કહેજે ને એ છેક છીક દહ મિનિટ આમ હવે તો છે ને મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાન માટે અતિથિ વિશેષ તરીકે બોલાવે બોલો કારણ કે ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે એટલે એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવાનું છે હું એટલો બધો ખુશી થઈ ગયો તરત મેં સ્વીકૃતિ પત્ર મોકલી દીધો એ લોકોનો વિચાર બદલે એ પહેલાં પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે એટલે આ તો પાગલખાનાનો સમારંભ તોય મને એમ થયો કે પાગલ ખાનું તો પાગલ ખાનું આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એટલે હું તો તૈયાર થઈને ગયો મને એમ કે પાંચ જણા તો હામાં આવશે ને આમ મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને લઈ જાય છે ત્યાં કોઈ હતું જ નહીં બોલું એની ઓફિસમાં જઈને મેં તપાસ કરી મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે ત્યાં એક બેઠો તો એ મને કહે છે સમારંભ મેં કાગળ દેખાડ્યો કે આ તમારી સંસ્થાનો પત્ર ત્યારે બીજા એક એમ કીધું કે અમે જો પત્ર લખ્યો હોય ને તો હોવો જોઈએ એક જણો પછી જઈને સેક્રેટરીને બોલાયો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે પછી સેક્રેટરી ખુદ એ કે આ છે છે ગોઠવો ચાર તૂટલા ટેબલ ને પાંચ હાથ માંગલી ખોરીશું ને કર્યું બધું કમઠાણ ભેગું પાગલખાના સમારંભમાં કોણ આવે પાગલોને નવરાઈ ધોરાઈને ઓડિયન્સમાં બે હજાર એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા શેરીનું વિકાસ મંડળ કર્યું એમાં કોઈ નોટ વિચાર એ વળી અતિથિ વિશેષ હું પ્રમુખને પાગલખાનાનો સમારંભ સમારંભને થયો સર ભાઈઓ સેક્રેટરીએ સંસ્થાનો આમ પરિચય આપ્યો અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજ માંથી મોટું વટ વૃક્ષ બને અને આખા ગામને એની સાયામાં સમાવી લે મેં કીધું મેં કીધું મારે શું કરવાનું એ કયો તો કે એક પાગલને મુક્તિ પત્ર આપવાનું છે એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે એટલે એમણે અમને મને મુક્તિપત્ર આપ્યું મેં હસ્તો મોટું રાખીને પાગલ ને આપ્યું આ અમને હસતો મોટો રાખીને મેં ડું મોટું રાખીને પાગલ ને આપ્યું હવે હું ન બોલ્યો તો કોઈ વાત જ નહોતી એવી મૂર્ખાઈ કરી મેં જીવનમાં મને વળી કમજ પૂરી તો મેં એ પાગલને પૂછ્યું મેં કીધું આ બીજું બધું ઠીક તમને પાગલ પણ છે નું હતું તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ દાખલ થવાની સલાહ આપી બોલો આમ થાય પાગલો વિચિત્ર તો હોય છે એક પાગલને કોઈ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે તો કે રસ્તો ક્યાંય નથી જતો લોકો એના ઉપરથી જાય એટલે આમ જુઓ તો એકલ દોકલ આમ જુઓ તો મેળા આમ જુઓ તો આગળ પાછળ અને આમ જુઓ તો ભેળા આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા અને આમ જુઓ તો છીએ મુસાફર થેલા લઈ નીકળેલા થવું ગમેના ગુરુ કોઈના થઈ શીખ્યા નહીં ચીલા કેમ ગણીએ તમને છેલા અને અમોને પહેલા પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા છેલા આ નથી કોઈની મોનોપોલી જે પહોંચે તે પહેલાં પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ હોય ને શિક્ષક દાખલો લખાવે પંદર નો સાચો હોય ને તો પંદરે પંદર નો જવાબ એક જ હોય સો જવાબ આવતો હોય ને પંદરે પંદર હાચા વિદ્યાર્થીઓનો હા સો જ જવાબ આવે ખોટામાં વિવિધતા હોય જેટલાના જવાબ ખોટા હોય ને એના ગમે આવે તો અગિયાર નેવાય ને પંદર હાડતી નેવા આવે એટલે વિવિધતા જગતમાં છે ને એટલે ખોટામાં જ છે એટલે કબીર સાહેબે કીધું છે કબીર કુવા એક હે પનીહારી અનેક બર્તન સબકે ન્યારે ભય પાની સબમે એક આ જગતના પ્રત્યેક ધર્મો છે ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે એમાં હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા ખ્રિસ્તી ધર્મની માનવતા મુસ્લિમ ધર્મનો ભાઈચારો જૈન ધર્મની અહિંસા બૌદ્ધ ધર્મની કરુણા જરત્રોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના પણ માણા જિંદગી આખી તળેટીમાં ચર્ચામાં કાઢી નાખે કે આ રસ્તો ખોટો ના ખોટો ના ખોટો કોક દીક તો માથે ચડીને જુઓ પ્રેમના પ્રંથે પ્રયાણ કરીને કોક દી શિખર માથે જાઓ કે સત્યની માર્ગે સફર કરીને ત્યાં પહોંચો શિખરે કે કરુણાની કેળી કંડારીને જાઓ ત્યાં ગયા પછી દેવામાં મળે કે બધા રસ્તા ઉપર આવે છે તમામે તમામ રસ્તા ઉપર આવે છે આટલું સાહેબ અને હાસ્યની હું વાત કરતો હતો ખડખડાટ માણસ જ્યારે હસતો હોય ને ત્યારે વિચાર બંધ થઈ જાય હસવોનું વિચાર હું બે હારે નહીં બને અને વિચાર બંધ થઈ જાય એટલે મનનું જ અસ્તિત્વ નથી રહેતું જો અ મનની સ્થિતિ આવી જાય અમન જ ન રહે મન જ ન રહે તો પછી અહમ ક્યાંથી રહે અહમ વિહીન દશા થઈ જાય એટલે માણસને આટલો બધો આનંદ આવે વિવેકાનંદજી એમ કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોવર ટ્રુથ ટુ અપર ટ્રુથ નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ જીવનમાં તમારે નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઊંચ કક્ષાના સત્ય તરફ જવાનું આ નાના બાળકો જુઓ એનું એક નખું જગત હોય એના રમકડાને એનો સંગ્રહ જોજો બધું અને કેવું મજાનું બાળપણ કેવું નિખાલસ ગોળ પણ લાવ શોધી લઉં ફરી વેરી દાણ પણ અને એની બાળક પછી યુવાન થાય એક દાખલો દઈ દઉં હે અમારે ગામડામાં વરરાજાનો બે દી એટલો બધો માભો જાળવવામાં આવે વરરાજો હોય ને એના માટે હવારના પહોરમાં ગરમા ગરમ ગાંઠિયા ને જલેબીને કીચડી ભરીને ચા આખી હોય વરરાજો ગમે એટલો નાસ્તો કરે ને વરરાજે વળી ધરવાની ગાંઠિયા ખાય ને જલેબી ખાય ને માથે ત્રણ ચાર કપ ચા પી જાય તે જ તમાકુ પાન ગલો ભે હોય ને વરરાજા જાજરું જાય ને તોય કોટ પેજ હોય માથે અને અણવર લોટો લઈને પડખે હાલે વરરાજા લોટા વોટા ન ઉપાડે અને એટલું જ નહી આગળ ઢોલી પાસે ઢોલ વગાડતો જાતો ધ્વજાંગ ધજભાંગ ધ્વજભાંગ ને ગામ આંખો જોઈ રહ્યા એમ કે વરરાજા જાય છે એટલે બીજા પોઈન્ટમાં માટે તૈયાર થઈ જાય અને આ ભાઈઓ અને બહેનો બધાની હાજરી છે ને આવી પારિવારિક એક વાત કરી દઉં રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આમ આવીને બે મિત્રો ગયેલા એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી પણ જેની પત્ની જવાની હતી તો વળી ગળગળો થઈ ગયેલો તમે જાઓ છો મને ગમશે નહીં ખાલી ઘર ખાવા દોડશે ને ખાવાનો ભાવ છે નહીં પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી તારી બા આગ્રહ કરે તમ તમારે રોકી જાજો પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો પણ મું જુઓ માં તમે જુઓ રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કા એનું કારણ શું ખબર છે એક તો પત્ની જતી હોય એ રોકવો પત્ની જાતિઓ નરખના ઉભરાજી અહીં સુધી આવતા હોય એને હેઠા બિહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે પણ આ પુરુષોરિયા ને જન્મજાત કલાકાર એક કલાકારો બધો સમજતા હોય કે એક આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે પછી અને આ ભોળા હોય ને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે એ ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરી કરે કે એ બારી માં ઊભા ઉભા દાઢી કરશો નહીં વાહ કારણ કે અમુક વાત સમજાય તો જ એની મજા મેં કીધા આશ્રમમાં છોકરા કેના તોફાન કરે મને કે બ્રહ્મચારી બાપુ ના છે આ લોગડા કેના ના હુકાય કે દિગંબર સ્વામીના એક એકજનો મને કા માણા મગજ વગર કેટલા વરા જીવે કે મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી આ એક ડબ્બે આ સ્થિતિ હતી અને બીજા ડબ્બે જેના પત્ની આવવા નાતા ઓલો કે બસ આવતા રહ્યા નો રોક્યા કોઈએ જ્ઞાતાન મોટે ઉપાડે ફિલ્મ જોઈશું ને વિડીયો જોઈશું ને પતી ગયો બધું ઉતરો ઉતરો છોકરાના લુગડા જો મેલા ડાક ભાઈ કે પણ ઉતરવા તો દયો મંજા વરસકા ભરવા પડખેના ડબે જોવો કેવી હારી હારી વાતો કરે ઓલો કે એ લોકો જાય છે અને તમે આયા એટલે આ બાળપણની હું વાત કરતો તો નિમ્ન ઈ ની બાળક જયારે યુવાન થાય ત્યારે આખા એના વિચારો વર્તન બધું બદલી જાય જો અંધા બના દિયા થા જવાની કે જોશ ને तूफान जो उठाता कुछ सोचता नहीं दुनिया की जब तरफ थी दुनिया मिली नहीं अब पांव पड़ रही है मैं पूछता नहीं अः लाल सच जो पूछो तो यह है फतेह की बात उनका पता मिला तो अपना पता नहीं अने युवानी अवस्था ही पूरी थी जाए पशी वृद्धावस्था आए चलते चलते मेरे पग हारे आई जीवन की शाम कब लोगे खबर मोरे राम અને પછી વિચારો હાવ જુદાઓ વૃદ્ધો ભેગા થઈને ચર્ચા એવું કરતા હોય ને કોકડી સાંભળજો ગળો ગોખરો લીંડી પીપર અશ્વગંધા ને સતાવરી મઢ ધારે લ્યો તો તાકાત આવે એમ હવે આવશે અને પછી વૃદ્ધોને ઘરના અમારે ત્રણ ચાર ડોહા ભેગા થઈને આમ એક જણ વળી છાપો ઉપાડે લ્યો નવે નવો ખટારો ઊંધો પડ્યો બીજા વળી છાપો ઊંધો પકડ્યો છે જાહેરાત હોય ને ઊંધો છાપુ પકડીને જાય આવી બધી વાતો સાચી હોય પછી ઘરના કાવ બાપુ ની કથામાં જાઓ પણ કોઈ વાતચે અહીંથી જાઓ એમ પછી વૃદ્ધો રામ કથામાન ભાગવત સપ્તાહમાન જાય ને ઓલા છાશ કેન્દ્રો હોય ને અહીંયા બ બે ગ્લાસ છાશ પીવે પંખો બંખો હાલતો અહીંયા ગોતી ને એસે જગ્યા ગોતે ટેકે બે અને પહેલી અસર શું થાય કથામાં જાય ખબર છે કારણ કથા શરૂ થાય બન ચલે રામ રઘુરાઈ સંગ જાનકી માઈ લક્ષ્મણ જયસા ભાઈ એટલે સંતાપ બધા સમી જાય મન શાંત થઈ જાય પહેલી અસર ઊંઘ આવે કથામાં ઊંઘ આવે એવી ક્યાંય ન આવ્યો એવી જમાવટ થઈ જાય ને ચાર આ ડોકા ખાતા ને આપણે એમ કે ચર્ચા કરે જ્ઞાનની આમાં કરતા હોય ને એમ કે હોકારો દે છે કંઈ પણ એ ઊંઘતા હોય ને પણ આ અવસ્થા આવે છે એક જ મિનિટની વાત અરે સમાપન એક વૃદ્ધ હતો અને એને જીવતરની સંધ્યા ઢળી ગયેલી દુઃખી બહુ હતો તો એ સૂતો તો સૂતા વખતે એનું સ્વપ્ન આવ્યું વૃદ્ધની જિંદગી તો દુઃખી હતી સ્વપ્નમાં એને જોયું કે એક નદીનો કિનારો નજર નાખો ત્યાં સુધી રેતીનો અને એના ઉપર એને બે આમ પગલાં પડતા જોયા વ્રદ્ધને એમ થયું કે મારી જીવન યાત્રા છે થોડીક વાર થઈ ત્યાં બીજા બે પગલાં મીંડિયા પડવા એટલે એને એમ થઈ ગયું કે જીવન જીવનયાત્રામાં એકલો નથી ઈશ્વર એ મારી સાથે છે અનાથે કોણ હૈયા યા ત્રિલોકનાથ સાથ હૈ દયાલુ દિન બંદૂકે બડે વિશાલ હાથ હે એ બે પગલાં એમને પડ્યા આવતા આના ને ઈશ્વરના ત્યાં તો ઝંઝાવા તો જાગ્યા ને તોફાન સર્જાણા ને મેઘલી મળીને અનરાધાર વરસાદ જરૂર થયો વીજળીના ઝબકારા મીંડ્યા થવા ઈ પ્રકાશ મેં એણે જોયું ને તો બે પગલાં અદ્રશ્ય થઈ ગયા બે જ પડતા આવતા વ્રતને બહુ દુઃખ થયું ઈશ્વરને એને ફરિયાદ કરી કે મારા કસોટીના સમયે યાતનાના વખતે દુઃખના સમયે તે મારો સાથ છોડી દીધો એટલે ઈશ્વરે કીધું કે વત્સ મેં તને ચાહ્યો છે હું તારો સાથ ન છોડી શકું તું જે બે પગલાં જોતો એ તારા નહોતા મારા હતા મેં તને ખંભે ઉપાડી લીધો તું તો બેભાન થઈને પડી ગયો હતો મેં તને ખંભે ઉપાડી દીધો હતો એ બે પગલાં તું જોતો એ તારા નહોતા એ તો મારા હતા એટલે કોઈ બી એવું વિચારવાની જરૂર નથી કે આપણો ઈશ્વરે સાથ છોડી દીધો ઈશ્વર તો સાથે જ હોય છે જીસસ ક્રાઇસ્ટે કીધું ને લવ ધાઈ નેબર એઝ ધાય સેલ્ફ પણ એમાં પહેલી વાર ટી આવે છે ડુ યુ લવ યોર સેલ્ફ વાહ તમે તમારી જાતને આવો છો અને જો ચાહતા હો તો આ રીતે બરબાદ ન કરાવ વાસના વાસનામાં કામ ક્રોધમાં એટલે સમય મર્યાદા પૂરી થાય છે અને આમ નામ બોલે જો તો શરમમાં હાંભળ્યા કરો પણ ક્યાં અટકવું એટલી જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય કાવ્યના શોખીન હોય તો આખું બોલી જાઉં કવિ કહા તક જફા ઉષ્ણ વાદવશે સહેતેર जवानी जो रहती तो फिर हम न रहते नशे मन न जलता निशानी तो रहती हमारा था क्या कुछ कहते न कहते कोई लक्ष्य और कोई दीवार समझा सदियाँ हुई हमको चुप रहते रहते जमाना बड़े गौर से सुन रहा था हम ही सो गए रास्ता कहते कहते आबाद समझा મિત્રો આપ સૌને નમ્ર નિવેદન છે થોડીક સેકન્ડો માટે આપણે અહીંયા બેસીશું પહેલાં તો ખૂબ જોરદાર તાળીઓ આ ત્રણ આપણા હાસ્ય સ્વામીઓ માટે હોવી જોઈએ ત્રણે ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણી ભાષાના સદાબહાર સ્વામીઓ છે સદાબહાર હોય છે ફરેલા છે બધાજન અને ત્રણેય જણા સફરજન પણ છે આપણી ભાષાના સફર કરેલા જન અને એક અગત્યની એનાઉન્સમેન્ટ કરવી છે કે આજથી આપણે આ સાંસ્કૃતિક વંદનાની શરૂઆત કરી છે આજે હાસ્ય વંદના હતી આવતીકાલે સુંદરકાંડ પૂજ્યશ્રી અશ્વિન પાઠક દ્વારા સાડા છ વાગે સમયસર શરૂ થશે ચોથી જાન્યુઆરીએ પરમ દિવસે રંગ કસુંબલ કાફલો સાંઈરામ દવેનો લોક દરબાર રહેશે પાંચમી જાન્યુઆરીએ ભજન એજ સ્વજન હેમંતભાઈ ચૌહાણ અને સાથીદારો દ્વારા રજૂ થશે છઠ્ઠી જાન્યુઆરીએ ગમતાનો કરીએ ગુલાલ પુરુષોત્તમ ઉપાધ્યાય હંસા દવે વિરાજ બિજલ અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગુજરાતી સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે અને સાતમી જાન્યુઆરીએ અનુપમ સંધ્યા આપણા સુવિખ્યાત ભજન ગાયક આદરણીય અનુપ જલોટા દ્વારા અહીંયા ભજનની રજૂઆત થશે આવતીકાલે સવારે આપણે સાડા નવ વાગે કથા સમય મળીએ એ પહેલાં ભાર વગરની થોડીક મારી વિનંતીઓ પૂજ્ય નહીં પ્રિય નહીં પણ જો તમે તાળીઓ પાડો તો એક ઉપનામ આપું આપણા મોરારી બાપુ હવે યાર હું કંઈક તો બોલું ને યાર તો આપણા મોરારી બાપુ આપણી વચ્ચેથી આપણે એમને જય રામ કહીએ ત્યારે જો આપણામાં માણસાઈ અને વિવેક ભાર વગર બચ્યો હોય તો એમને સરસ રીતે આપણે અહીંયાથી જય સિયાારામ કરીને જવા દઈશું કારણ કે એમનું એકાંત આપણા કરતાં વધારે આપણા માટે અગત્યનું છે એક બીજું નમ્ર નિવેદન આપ સૌ બહુ જ સંખ્યામાં ઉપસ્થિત છો સાંજે પણ આટલી સરસ રીતે આવો છો સવારે કથામાં ઊંઘતા પણ નથી અને આટલી મસ્તીથી સાંભળો છો ત્યારે આપ સૌની અમૂલ્ય ચીજ વસ્તુઓ એની જાળવણી એનું જતન કરશો અને અહીંયાથી સરસ રીતે આપણે વિદાય લઈશું આપ સૌને શુભ હાસ્ય રાત્રિ આપણા બાપુને અહીંયાથી તાળીઓના ગડગડાટ સાથે વિદાય કરીશું અને બધાને નમ્ર વિનંતી કે આપણે દૂરથી એમને આરામ કહીશું